હેલો ફ્રેન્ડ, સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં. હું ભાવનાબેન આજે દિવાળી સ્પેશિયલ રેસીપી લઈને આવી છું. આજે આપણે બનાવીશું શક્કરપારા. પણ આ શક્કરપારામાં આપણે મેંદાના લોટનો કે ઘઉંના લોટનો ઉપયોગ નથી કરવાનો, તો પણ એકદમ ખસ્તા અને ક્રિસ્પી શક્કરપારા તૈયાર થશે. અને એક વખત બનાવી અને આ શક્કરપારા તમે 2 મહિના સુધી સ્ટોર કરો તો પણ બિલકુલ ખરાબ નહીં થાય. તો વિડીયો પૂરેપૂરો જોજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો, જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે. તો ચાલો બનાવીએ મસ્ત મજાના ખસ્તા અને ક્રિસ્પી એવા શક્કરપારા. નવા શક્કરપારા બનાવવા માટે અહીંયા મેં 1 કપ રવો લીધેલો છે. અહીંયા તમે સૂજી કે રવાનું ગમે તેનો ઉપયોગ કરી અને આ શક્કરપારા બનાવી શકો છો. આપણે આ રવો પીસવાનો છે. તો મિક્સર જાર લીધેલો છે, 1 કપ રવો આપણે મિક્સર જારમાં ઉમેરી દેશું અને એકદમ સરસ પીસી લેશું. અહીંયા રવો પીસી લીધો છે અને આ રીતે મેં પાવડર જેવું કરી લીધો છે. હવે પીસેલો રવો એક મિક્સિંગ બાઉલમાં લઈ લેશું. મિક્સિંગ બાઉલ સાઈડ પર રાખી દેશું અને એ જ મિક્સર જારમાં આપણે બાકીની સામગ્રી ઉમેરશું. અહીંયા આપણે 1 કપ રવા સામે 2/3 કપ ખાંડ લીધેલી છે. ખાંડનું પ્રમાણ તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછું કરી શકો છો. એની સાથે 1/2 કપ દહીં લીધેલું છે. દહીં તાજું હોવું જોઈએ. વાસી દહીં કે ખાટું દહીં આ શક્કરપારામાં નહીં ઉમેરવાનું, એ વાતનું ખાસ ધ્યાન રાખજો. અને દહીંની સાથે જ 1/4 કપ આપણે ઘી લીધેલું છે. અત્યારે મેં થીણું ઘી લીધેલું છે. તમે ઘી પીગાળીને લેતા હોય તો ઘીનું પ્રમાણ થોડું ઓછું લેજો. તો અત્યારે 1/4 કપ આપણે ઘી ઉમેરશું. શક્કરપારામાં હંમેશા મૂળ માટે ઘીનો જ ઉપયોગ કરવાનો. ઘીથી ખસ્તા અને એકદમ સ્વાદિષ્ટ શક્કરપારા તૈયાર થશે. બધું જ એકદમ સારી રીતે પીસી લેશું. અહીંયા બધું એકદમ સરસ પીસાઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે દૂધ જેવું એકદમ સરસ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. પીસેલું મિશ્રણ સાઈડ પર રાખી દેશું અને રવા સાથે આપણે 2 ચમચી જેટલા સફેદ તલ ઉમેરશું. તલ ઉમેરવાથી આ શક્કરપારામાં એકદમ સરસ સ્વાદ આવે છે. અને સાથે 1 ચપટી જેટલું જ મીઠું ઉમેરશું. થોડું મીઠું ઉમેરવાથી શક્કરપારામાં ખારાશ નહીં આવે, પણ શક્કરપારાનો સ્વાદ વધારે સરસ આવશે. 1 ચપટી જેટલા જ કુકિંગ સોડા ઉમેરશું. કુકિંગ સોડા ઉમેરવાથી શક્કરપારા એકદમ ખસ્તા તૈયાર થશે. બધું જ સરસ મિક્સ કરી લેશું. હવે જે તૈયાર કરેલું મિશ્રણ છે એ થોડું થોડું કરી અને રવામાં ઉમેરતા જશું અને મિક્સ કરતા જશું. અત્યારે તમને આ મિશ્રણ ઢીલું લાગતું હશે, પણ થોડી વાર થશે એટલે પરફેક્ટ લોટ તૈયાર થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે તૈયાર કરેલો લોટ થોડો થીક થઈ ગયો છે. રવો એકદમ સરસ ફૂલી જતાં આ રીતનું આપણો લોટ તૈયાર થશે. પણ આ ટાઈમે જો તમને એવું લાગે કે તમારો લોટ થોડો ઢીલો છે કે સરસ બાઇન્ડિંગ નથી આવતું, તો થોડો ઘઉંનો લોટ કે તમે મેંદો ઉમેરી શકો છો. અત્યારે આપણું મિશ્રણ પરફેક્ટ તૈયાર થયેલું છે. તો અહીંયા તૈયાર કરેલા લોટમાંથી આપણે 2 ભાગ કરી લેશું. 1 ભાગ સાઈડ પર રાખી દેશું અને બાકીનો ભાગ આ રીતે ચોપબોર્ડ ઉપર રોલ કરી લેશું. આ રીતે રોલ કરી અને આપણે ત્રિકોણ આકાર આપવાનો છે. આ રીતે ઉપર થોડું પ્રેસ કરશો ને એટલે ત્રિકોણ થઈ જશે. થોડું પલટાવી અને આ રીતે પ્રેસ કરી લેવાનું. તમે જેવો ઈચ્છો એવો શેપ આપી શકો છો. આપણે અત્યારે ટ્રાયંગલ શેપમાં શક્કરપારા તૈયાર કરશું. અહીંયા તમે જુઓ કે ટ્રાયંગલ શેપ તૈયાર થઈ ગયો છે. આગળનો પાર્ટ કાપી અને થોડો અલગ કરી લેશું અને આ રીતે આપણે પીસ કરી લેશું. બહુ વધારે મોટા નથી કરવાના, માપના જ પીસ કરવાના છે. અને અહીં અંદર તમે જાળી જુઓ છો, તળા છે ને એટલે એકદમ આવા સરસ જાળીદાર આપણા શક્કરપારા તૈયાર થશે. આ રીતે બધા જ શક્કરપારા કટિંગ કરી લેશું. અહીંયા તમે જોઈ શકો છો કે બધા જ શક્કરપારા એકદમ મસ્ત ટ્રાયંગલમાં કટ કરી લીધા છે. હવે તળી લેશું. શક્કરપારા તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. એક નાનો ટુકડો આપણે લોટનો નાખી અને તેલ ચેક કરી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે થોડા થોડા બબલ્સ થાય છે. આ તેલ એકદમ ગરમ નથી કરવાનું. જો તેલ વધારે ગરમ થઈ ગયું હશે તો શક્કરપારા ઉપરથી લાલ થઈ જશે પણ અંદરથી કાચા રહેશે. અને તેલ એકદમ ઠંડુ હશે તો શક્કરપારામાં એકદમ તેલ ચડી જશે. એટલે તેલનું ટેમ્પરેચર ખાસ ધ્યાનમાં રાખવાનું. અહીંયા આપણું તેલ પરફેક્ટ ગરમ થઈ ગયું છે. એક વખત તેલ સરસ ગરમ થઈ જાય ને એટલે ગેસની ફ્લેમ આપણે ધીમી કરી દેશું. મીડિયમ ગેસ ઉપર જ આ શક્કરપારા તળવાના છે. એક એક કરી અને શક્કરપારા તેલમાં મૂકી દેશું. શક્કરપારા તેલમાં ઉમેરી અને તરત જ પલટાવવાના નથી એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું.
એક બાજુ થોડા તળાય એટલે હળવા હાથે પલટાવી લેશું. બંને બાજુ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળી લેશું. તેલમાં રહેલા બબલ્સ ઓછા થઈ જાય એટલે સમજી લેવાનું કે શક્કરપારા એકદમ પરફેક્ટ તળાઈ ગયા છે. જરાથી બહાર કાઢી લેશું અને આ જ રીતે બાકીના શક્કરપારા તળી લેશું. તળાયેલા શક્કરપારા એક પ્લેટમાં કાઢી લેશું. અહીં આપણા બધા જ શક્કરપારા તળી અને તૈયાર છે અને તમે લુક જોઈ શકો છો ફ્રેન્ડ્સ, જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવા બન્યા છે ને. એક હું તમને કટ કરીને પણ બતાવી દઉં. અહીંયા તમે જુઓ કે હાથમાં લેતા જ એકદમ ભૂકો થઈ જાય એવા શક્કરપારા તૈયાર થયેલા છે. આ શક્કરપારા બનાવવામાં થોડી નાની નાની બાબતનું તમારે ધ્યાન રાખવાનું છે. દહીં, ખાંડ અને ઘીનું જે મિશ્રણ તૈયાર કરીએ એ રવા સાથે મિક્સ કરી અને રવાને 15-20 મિનિટ રેસ્ટ આપવાનો છે અને પછી આપણે શક્કરપારા તૈયાર કરવાના છે. તે છતાંય જો તમને એવું લાગે કે લોટને સરસ બાઇન્ડિંગ નથી આવતું તો થોડો મેંદાનો લોટ કે ઘઉંનો લોટ ઉમેરી દેજો અને પછી લોટને પરફેક્ટ કરી અને આ રીતે શક્કરપારા બનાવવાના. અહીંયા તમે જોઈ શકો છો કે શક્કરપારા એકદમ પરફેક્ટ તૈયાર થયેલા છે. તો આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે બધી જ ટીપ્સ સાથે બનેલા નવા શક્કરપારાની રેસીપી કેવી લાગી. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.